हरसिद्धि एक दिशा शून्यथी सर्जन तरफ में आप सौ मित्रों नु हार्दिक स्वागत छे। मित्रों धोरण सात सामाजिक विज्ञान में नागरिक शास्त्र एटले के प्रकरण 15 लोकशाही में समानता जे वीडियो आपणे बनावी रह्या छे तेमा आजनो जे भाग छे भाग 4 छे। मित्रों बंधारण में जे जोगवाई छे सौने समान तक एना विषे आपणे आगळना वीडियो में संपूर्ण चर्चा करी चूक्या छे, जेमा एक आपणे असमानतानो मुख्य कारण जोईए तो एक बाळ मजूरी हतुं, जेमा 14 वर्ष करता नाना बाळकोने मजूरी करावी अने करवी बंने गुनापात्र छे। मित्रों आजनो जे वीडियो छे ए आजना वीडियो में आपणे श्रम अने मेहनताणा विषे चर्चा करीशुं। ज्यारे कोई कार्य आपणे करी रह्या छीए अने ए कार्य माटे अलग अलग प्रकारना पगारो मळी रह्या छे, एक व्यक्तिने वधारे मळी रह्यो छे बीजी व्यक्तिने ओछो मळी रह्यो छे, तो आ भेदभाव शुं काम? એટલે કે એક જ કામ સરખા કામ માટે પુરુષ અને મહિલાને અલગ અલગ વળતર આપવામાં આવે છે, એટલે કે અલગ અલગ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવે છે, ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ બાળ મજૂર પણ રાખવામાં આવે છે, તો બાળ મજૂરી તો આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ કે અસમાનતાનું મુખ્ય એક લક્ષણ છે। એ સિવાય અમુકવાર દિવ્યાંગ વ્યક્તિઓ સાથે પણ કામ કરાવવામાં આવે છે અને મહેનતાણું પણ ઓછું આપવામાં આવે છે। એટલે કે લોકશાહી જે છે, આપણો દેશ સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, આ લોકશાહી ધરાવતા દેશમાં કોઈ વ્યક્તિનું શોષણ ના થાય, એમાં ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિનું શોષણ ન થાય તે માટે તેઓને તાલીમ આપી પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓનો અમલ કરાવવામાં આવે છે। આ આપણી આસપાસ જે પણ વ્યક્તિઓ રહેલી છે એ વ્યક્તિઓમાં જે દિવ્યાંગ વ્યક્તિ હોય એને સહકાર આપવો એ આપણી મુખ્ય ફરજ પણ બની રહે છે। એ સિવાય જો આવી દિવ્યાંગ વ્યક્તિઓને અથવા સ્ત્રીઓને જો ઓછું અથવા નાના બાળકોને જો ઓછું મહેનતાણું ચૂકવવામાં આવી રહ્યું છે તો એ પણ એક પ્રકારનો ગુનો બની રહે છે। તો મિત્રો આપણું જે બંધારણ છે એ બંધારણમાં આપણે શરૂઆતથી જ આ વિડીયોમાં ચર્ચા કરતા આવી રહ્યા છીએ કે સમાનતા એ ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ મહત્વનું છે અને સમાનતાનો અધિકાર એ પણ આપવો એ સૌ માટે જરૂરી છે। આપણે કોઈને સન્માન આપીએ ત્યારે જ સામેવાળી વ્યક્તિ આપણને સન્માન આપશે, એ પણ આપણે સૌ જાણીએ છીએ। એટલે કે બંધારણમાં પણ આપણું જે સમાનતા છે એ સમાનતાના મહત્વને સ્વીકારવામાં આવેલું છે। અમુક અવલોકનો જો આપણે જોઈએ તો એ અવલોકનો ઉપરથી આપણને જાણવા મળે છે કે જે સમાનતા છે એ સમાનતા આપવામાં આવી નથી રહી। તો એવા સમયે આપણે શું કરી શકીએ? ધારો કે કોઈ મહિલા હોય અને મહિલાને જો ઓછી મજૂરી આપવામાં આવતી હોય તો આપણે શું કરી શકીએ? કોઈ વ્યક્તિનું આર્થિક શોષણ થતું હોય, બાળ મજૂર જોવા મળે અથવા દિવ્યાંગ વ્યક્તિની સીટ ઉપર કોઈ બીજું બેસી ગયેલું હોય બસમાં, તો આપણે શું કરી શકીએ? તો મિત્રો આ એક સમજણનો પ્રશ્ન છે। એ સિવાય તમે કાયદો પણ હાથમાં લઈ શકો છો। સમજણથી આપણે બતાવી શકીએ છીએ કે કઈ રીતે સામેવાળા વ્યક્તિને આપણે સમજાવીએ કે આ ખોટું થઈ રહ્યું છે અને તમે આમાં સુધારો કરો। જો કોઈ દિવ્યાંગ વ્યક્તિની સીટ ઉપર છે અને એના ઉપર કોઈ અન્ય વ્યક્તિ બેસી ગયેલું છે તો એ ખરાબ પણ છે અને ખોટું પણ છે, તો આપણે એને સમજાવી પણ શકીએ છીએ અને જો એ નથી માનતો તો કાયદાનો આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ। મિત્રો અહીં એક ચર્ચા કરેલી છે, એક નાનું ગામ છે, આ ગામમાં પાણીના બે જ કૂવા છે, એટલે કે જે આખું ગામ છે એ બે ભાગમાં પાણી ભરે છે અને વહેંચાયેલું છે એટલે કોઈ વાંધો નથી, પરંતુ સમય જ્યારે પસાર થયો ત્યારે એ કૂવામાંથી પાણી ખલાસ થઈ ગયું, એટલે કે અડધા ગામમાં વહેંચાયેલું હતું, તો સીધી વસ્તુ છે કે એક કૂવો જો ખાલી થઈ ગયો તો અડધા ગામના લોકોને આ પાણી ભરવાની અગવડ ઊભી થશે અને આ કૂવામાંથી જ્યારે પાણી ખલાસ થઈ જશે એવા ડર સાથે કોઈ એક વિસ્તારના લોકો બીજા વિસ્તારના લોકોને પાણી ભરવા દેતા નથી, તો આપણે તેને અસમાનતા કહીશું। ખાસ ધ્યાન રાખજો મિત્રો કે પાણી ખલાસ થવાનું છે એ ડરથી આપણે બીજા વિસ્તારના કોઈ વ્યક્તિને પાણી ભરવા દેતા નથી, એટલે કે એક પ્રકારની અસમાનતા ગણાશે। સમાનતાનો જો ભંગ થાય તો એની સીધી અસર સામાજિક સમરસતા ઉપર પણ થતી હોય છે, એટલે કે અંદરોઅંદરના જે જૂથો છે એમના વચ્ચે ઝઘડાના પ્રશ્નો પણ વધશે, એટલે કે એક સામાન્ય ભૂલ એ મોટા આપણું જે તંત્ર ચાલી રહ્યું છે એ સમાન તંત્રમાં પણ તકલીફ ઊભી કરશે। આપણે અમુક વાર જોતા હશું કે કોઈ મંદિરોમાં, મસ્જિદોમાં કે વરઘોડામાં જ્યારે લાઉડસ્પીકર વગાડવામાં આવતા હોય તો અનેક પ્રકારના વિવાદો આપણને સાંભળવા મળે છે, જે આપણી સમાનતા માટે સૌથી મોટો પડકાર છે।
आवा प्रसंगे शू करवानु थाय तो शांति जळवाय ते माटे समानताना भाव साथे वर्तन करवू जोईए। कोई व्यक्ति वर्गोळो काढ्यो छे तो एना लग्न प्रसंगनो छे तो ए प्रसंग पूरतो पछी ए बंद करी देशे, एना माटे आपणे झगड़ा करवाना के कोई विरोध करवाना आवता नथी। अमुक वार तमे जोयुं हशे के जाति विरोध सौथी वधु अत्यारे चाली रह्यो छे, कोई अमुक जातिना व्यक्तिओ जो वर्गोळो पण काढी देशे तो गामवाळा अमुक लोको एमना उपर विरोध उपर उतरी जशे के तमे केम वर्गोळो काढ्यो, केम घोड़ीए चढ़ी गया, केम मस्जिद में आटला मोटा लाउडस्पीकरो वागी रह्या छे, केम मंदिर में आटला बधा मतलब वधारे पड़तो अवाज आवी रह्यो छे। तो आ एक समजण छे मित्रों, अने दरेक व्यक्ति जो एकबीजाने समजशे तो ज आ पड़कारोनो आपणे सामनो करी शकीशुं। जो कायदानो आपणे उपयोग करवा जईशुं तो एमां तो दरेक व्यक्ति हैरान पण थवानो छे, साथे कायदाना व्यक्तिओ पण हैरान थवाना छे। परंतु आ एकबीजाने स्वीकारवानो, दरेक धर्म एक समान छे तो दरेके एकबीजाने समजण साथे आपणा देशनो विकास करवानो छे। मित्रों आ अहीं लखेलुं छे कि शांति जळवाय तेवा प्रयत्नो आपणे ज करवाना छे, एटले के जो समानतानो भाव राखीशुं तो थशे। ए सिवाय समाजमां समरसता जळवाई रहे તે માટે સરકારો દ્વારા પણ ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, અને દરેક સમાજને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર આપણા બંધારણે તો આપેલો છે જ। આપણે આપણા વિસ્તાર જે છે એ આપણા વિસ્તારમાં આપણા અધિકારોનો ઉપયોગ કરી જાગૃત થવું પડશે, અને સૌ સમાજના લોકો એક સાથે હળીમળીને રહે અને આપણા દેશનો સારો એવો વિકાસ થાય એવા પ્રયત્નો આપણે સદા સતત કરતા રહેવું પડશે। મિત્રો હવે આપણો સમય છે પ્રશ્નોત્તરીનો। ભારતનું જે બંધારણ છે એ ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું કયું બંધારણ છે? ભારતનું જે બંધારણ છે તે વિશ્વનું સૌથી મોટું કયું બંધારણ છે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। આજનો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। એ સાથે આપણું જે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં નાગરિકશાસ્ત્રમાં આજનું જે પ્રકરણ હતું લોકશાહીમાં સમાનતા એ પણ આજે આપણે પૂર્ણ કર્યું છે। આજનો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ આભાર।